નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું શ્રેયા પંડે આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા ડભોઈ રોડ ઉપરના ગણેશનાકા પાસે ધોરણ 9ની વિદ્યાર્થીને કારમાં બેસાડી આદરુ લેવાનો પ્રયાસ કરતા યુવકની પાણીગેટ પોલીસે કરી ધરપકડ. વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પાણીની લાઇન લીકેજ થતા હજારો ગેલન પાણી વેડફાયું. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડભોઈ રોડ પરના ગણેશનાકા પાસે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને કારમાં બેસાડી આબરૂ લેવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. શહેરમાં રહેતી એક 17 વર્ષીય સગીરા ઘર પાસેની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગત રોજ સવારે 7:15 વિદ્યાર્થીની ચાલતી સ્કૂલમાં જતી હતી. તે ગણેશનગર નાકા પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી કરણ રામપ્રસાદ કનોજિયાએ વિદ્યાર્થીનીનો હાથ ખસેડી ઇકો કારમાં પાછળની સીટ પર બેસાડી દીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ વિદ્યાર્થીનીના ભાઈને થતાં તેણે પાણીઘેટ પોલીસ મથકે કરણ કનોજિયા વિરુદ્ધ છેડતી અને પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કરણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ શહેરમાં આજે સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રાવપુરા, મચ્છીપીઠ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફરી એકવાર મેઘરાજા વડોદરા શહેર પર મહેરબાન થયા હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારથી જ શહેરમાં વરસાદે એન્ટ્રી મારી છે. શહેરના તમામ વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રવિવારની રજાનો માહોલ છે, પરંતુ મેઘરાજાની અચાનક જ થયેલી એન્ટ્રીને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કેટલાક લોકો સીઝનના છેલ્લા વરસાદને મન મૂકીને માણવા માટે બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. વિશ્વામિત્રી બ્રિજ સ્થિત કાલાઘોડા સર્કલ પાસે પાણીની મુખ્ય લાઇન લીકેજ થતા લાખો ગેલન પાણી વેડફાઈ જવા પામ્યું હતું. આજરોજ વિશ્વામિત્રી બ્રિજ કાલાઘોડા ખાતે પાણીની મુખ્ય લાઇન લીકેજ થઈ ગઈ હતી, જેમાંથી હજારો ગેલન પાણી વિશ્વામિત્રીમાં વહી ગયું હતું. પરંતુ સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ ત્યાં જોવા પણ ફરક્યા ન હતા. જોવાનું એ જ રહ્યું કે આવી પાણીની લાઇનોનું સમારકામ થશે કે પછી શહેરીજનો પાણી માટે વલખા મારીને સ્માર્ટ સિટીમાં જોડાશે, તે તો આવનાર સમય જ બતાવશે. આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે પૂર્વ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સે ધરણા યોજ્યા હતા. બીસીએની 77મી એજીએમમાં કેસરી ટોપી ધારણ કરનાર કોરા અને અમ્પાયર્સને સત્તાધારી રિવાઇવલ જૂથે પાણીચું આપતા વિવાદ શરૂ થયો હતો. બીસીએના ક્વોલિફાઈડ કોચ તેવા છતાં આ રીતે એકાએક બરતરફ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. બીસીએના જૂના ક્રિકેટરો ભેગા થયા છે, પ્રેઝન્ટ ક્રિકેટરો બી છે, અમ્પાયરો બી આવ્યા છે, જે લોકોને અન્યાય થઈ રહ્યો છે. રિવાઇવલ દ્વારા રોયલ ગ્રુપના માણસોને હકાલપટ્ટી કરવામાં આવી છે અને જે સારા ક્રિકેટરો જેવા કે અંશુમાન ગાયકવાડ, કોનર વિલિયમ્સ, સંજય હઝારે, નયન બોંગિયા એ બધા રિવાઇવલમાં હતા. હું પોતે સેસિલ વિલિયમ્સ રિવાઇવલ ગ્રુપમાં હતો, પણ જ્યારે અમને પોતે અનુભવ થયો ખરાબ કે ત્યારે અમને હ્યુમિલેટ કરવામાં આવ્યા, તેથી અમે આજે રોયલ ગ્રુપમાં અને આ ક્રિકેટરો જોડે ભેગા થયા છે. અને ક્રિકેટરો જે બીસીએ જે રોયલ ગ્રુપ રિવાઇવલ ગ્રુપ દ્વારા ચિરાગ અમીન કહેવાય કે કિરણ મોરે કહેવાય કે સ્નેહલ પરીખ અને રાકેશ પરીખ દ્વારા જે નિકંદન કાઢવામાં આવ્યું છે, અન્યાય થઈ રહ્યો છે ક્રિકેટરોને અમ્પાયરોને, એના માટે અમે ભેગા થઈને લડત આપી રહ્યા છે અને વડોદરાની જનતાને
જણાવવા માંગીએ છીએ કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ ખૂબ ખરાબ થઈ રહ્યું છે, તેથી આજે અમે સુધારવા માટે અને લોકોને જાણ કરીએ છીએ આ તમારા માધ્યમ દ્વારા કે ભાઈ બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર અત્યારે આવવું જોઈએ. કારણ કે છેલ્લા બે વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશનનું એ જુનિયર ક્રિકેટ હોય કે રણજી ટ્રોફી સ્ટેન્ડર્ડ હોય કે અંડર 23 હોય, અંડર 16 કે અંડર 23 બહુ પરફોર્મન્સ ખરાબ થઈ રહ્યું છે, અને એના જવાબદાર આ રિવાઇવલ ગ્રુપ જ છે. કિરણ મોરે, રાકેશ પરીખ અને સહેલ પરીખ. બીસીએના રિવાઇવલ જૂથે સત્તાનો દુરુપયોગ કરી આવા નિર્ણયો લેતા આજરોજ પૂર્વ ક્રિકેટર સહિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોએ બેનરો સાથે ધરણા યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે વધુ માહિતી અજીત લેલે દ્વારા મીડિયાને અપાઈ હતી. આ ક્રિકેટરો ઉપર જે અન્યાય થયો છે, જે ક્વોલિફાઈડ કોચિસ છે કે ફિઝિયોથેરાપિસ્ટ છે, ક્યુરેટર છે, બધાને આ લોકોએ કાઢી મૂક્યા છે, અને એમની જગ્યાએ જે જીમનો ટ્રેનર હતો, જીમનો ઇન્સ્ટ્રક્ટર, એવા લોકોને આ લોકોએ કોચિસ બનાવ્યા છે, એટલે એમના ટેકામાં હું આવ્યો છું. એમને ન્યાય જોઈએ છે. એમની ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, એમને બીસીએનો મેમ્બર નથી કરતા, જે લોકો રણજી ટ્રોફી રમી ચૂક્યા છે, એમની એ એક માગણી છે. અને જે લોકોને ખોટી રીતે બીસીએના નોકરીમાંથી, કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા છે, એ એમને ફરી પાછા લેવામાં આવે, એ એમની માગણી છે. એ એમની રોજીરોટીનો સવાલ છે અને એમને ખોટી રીતે કાઢવામાં આવ્યા છે, એટલે આંદોલન છે. ના, એમાં ત્રીજા પક્ષનો કોઈ સવાલ જ નથી. જે સત્તાધારી હમણાં છે સત્તા ઉપર, એ લોકો ખોટું કરી રહ્યા છે, એટલે હું વિરોધમાં છું. આસોદરના યુવાનની અપહરણ બાદ કરાઈ હત્યા. લીમકામાં ઊંઘની ગોળીઓ ભેળવી દઈ બેભાન કર્યા બાદ ગળે ટૂંપો આપી કરી હત્યા. આસોદર રહેતા એકલવ્યભાઈ પુષ્કરભાઈ પટેલ માર્બલનો વેપાર કરે છે, જેમાં તેમનો પુત્ર જયમીન પણ તેમાં મદદ કરતો હતો, અને આસોદર ચોકડીએ આવેલા કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સનો ધંધો પણ કરતો હતો. આનંદ ક્રિષ્ના માર્બલમાંથી માર્બલ મંગાવીને વેચે છે. બે દિવસ અગાઉ બપોરના 2 વાગ્યાના સુમારે જયમીન પટેલ ઉંમર વર્ષ 30 પોતાની હોન્ડા સિટી કાર લઈને આનંદ ક્રિષ્ના માર્બલમાં જવાનું જણાવીને નીકળ્યો હતો. બાદમાં 5:17 એકલવ્યભાઈના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો, જેમાં હિન્દીમાં કહ્યું હતું કે કોણ બોલ રહા હૈ, જયમીન કા પાપા બોલ રહા હૈ, જેથી એકલવ્યભાઈએ હાજી હાજી કહેતા જ સામેથી તેરે બેટે કો મેને ઉઠા લિયા હૈ ઓર યુપી લે જા રહા હું, જિંદા રખના ચાહતે હો તો 2 કરોડ રૂપિયા તૈયાર રખના, ખુદા હાફિઝ, તેમ કહીને ફોન મૂકી દીધો હતો. તેના પિતાએ બીજા માણસો દ્વારા જયમીનના મોબાઈલ ફોન પર સંપર્ક કરીને તેની ભાળ મેળવવાનો પ્રયત્ન કરતા રિંગ વાગતી હતી, કોઈ ફોન ઉપાડતું નહોતું. એકલવ્યભાઈએ આણંદ ક્રિષ્ના માર્બલમાં ફોન કરીને પૂછપરછ કરતા જયમીન ત્યાં આવ્યો જ નથી જાણવા મળ્યું હતું, જેથી તેઓ તુરંત જ આંકલાવ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાની ફરિયાદ આપતા પોલીસે અપહરણ કરીને ખંડણી માંગવાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતા જયમીનની હોન્ડા સિટી કાર આસોદરથી થોડે દૂર મળી આવી હતી. કારમાંથી તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. માર્બલના વેપારીનું અપહરણ કરીને 2 કરોડની ખંડણી માંગવાની ઘટના સામે આવતા જ ગઈકાલ રાતથી પોલીસની અલગ અલગ ટીમો સક્રિય થઈ ગઈ હતી અને જુદી જુદી થિયરો ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. કેવી રીતે અને કોના કહેવાથી રચ્યું હતું આ કાવતરું? અજય વાઘેલાના બનેવી હિતેન્દ્રસિંહ, બહાદુરસિંહ જાડેજા, બેન હિરલબેન સાથે મળીને પૈસા પડાવવા માટે અપહરણનું કાવતરું રચ્યું હતું, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જવાની બીકે હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીઓએ યુવક પાસેની સોનાની ચેન તથા લક્કી કે જેની કિંમત 62,000 રૂપિયા જેટલી થવા જાય છે, ત્યારબાદ લાશને હાલોલ વડોદરા થઈને સુરત તરફ લઈ ગયા હતા, જ્યાં સુરતથી 5 લિટર પેટ્રોલ લીધું હતું અને નવસારી નજીક આવેલા વાસદા રોડ ઉપરના ત્રાત્રીના સુમારે લાશ ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી મારી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા. 16 તારીખના સાંજે ફરિયાદી એકલવ્યભાઈ પુષ્કળભાઈ પટેલ અંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે આવ્યા કે એમના દીકરો જેમનું નામ જયમીનભાઈ છે, એમને કોઈ અગવા કરીને લઈ ગયા છે. એમ એને ફોન ઉપર એક ધમકી
એન્ડ ડિમાન્ડ ઓફ એક્સટોર્શનવાળા ફોન પણ આવ્યો હતો. તો આ જ્યારે ફોન એને પાસે આવ્યો તો એ પોલીસ પાસે સાંજે લગભગ 8-6 વાગ્યાના જે પાછું આજુબાજુ પોલીસ પાસે આવ્યો અને ત્યારથી જ આપણે જુદી જુદી ટીમ્સ બનાવીને તપાસ હાથ ધરી. એમાં LCB, SOG, પેરોલ ફરલો, લોકલ પોલીસની ટીમ અને એક 5મી ટીમ પણ બનાવવામાં આવી હતી અને અલગ અલગ ડિરેક્શન્સમાં જુદી જુદી ડિરેક્શન્સમાં તપાસ ચાલુ કરી હતી. આપને જે નંબરથી કોલ આવી હતી એક્સટોર્શનવાળી કોલ, આ નંબર તો બંધ થઈ ગયો હતો. તો આપને ટેકનોલોજીના મદદથી આખી રાત મહેનત કરીને આપને કુછ ડાઉટફુલ નંબર્સ આપને મળે અને એના ઉપરથી આપણે તપાસ આગળ જારી રાખી. ઇન ધ મેઇન ટાઈમ જે આપણે ટીમ્સ આપણે અલગ અલગ ડિરેક્શનમાં મોકલી હતી, આ ટીમ્સથી પણ આપણે કુછ કુછ ઇન્ફોર્મેશન મળતી રહી કે આપણે આ રીતનું આ માણસો એમાં ઇન્વોલ્વ થઈ શકે છે. તો આપણે આ માણસો ઉપર વોચ રાખીને, એના એક્ટિવિટીઝ ઉપર વોચ રાખીને આપણે તપાસ ચાલુ રાખી. મોર્નિંગમાં આપણે કાફી હદ સુધી આપણે ખબર પડી ગઈ હતી કે કોણ કોણ માણસો એમાં ઇન્વોલ્વ છે. તો આપણે સસ્પેક્ટ ઉપર વોચ જારી રાખી. આપણે મોર્નિંગમાં ઇન્ફોર્મેશન મળી કે આ માણસો આ જગ્યા છે, પછી એની મૂવમેન્ટ ઉપર આપણે વોચ સદંતર રાખી. બપોરના આજુબાજુ વિનાની એ માણસોની આરોપીની મૂવમેન્ટ ની ખબર પડી કે આ બાજુ મૂવ કરી રહ્યા છે. તો આપણે જે જિલ્લાની પોલીસને આપણે એલર્ટ કર્યો કે તમે આ જગ્યા પર જઈને ચેકિંગ ગોઠવો, કારણ કે થઈ શકે છે કે આરોપીઓ આ જગ્યાથી નીકળશે. તો હિંમતનગર પોલીસની મદદ લેવામાં આવી. આ લોકોને ફોટોગ્રાફ્સ મોકલી અહીંયાથી, પછી જે રૂટ ઉપર આ લોકો જતા હતા આ રૂટ ઉપર આપણે કીધું કે તમે આ જગ્યા ઉભા રહો, ચેક કરો. પોલીસે બાતમીના આધારે વડોદરા તરફ આવતી સ્કોર્પિયો ગાડીનો પીછો કરી કુલ રૂપિયા 7,25,000ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે વડોદરાના 2 બુટલેગરોની ધરપકડ કરી હતી. પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ સ્વામીને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક સ્કોર્પિયો ગાડીમાં મોટા પ્રમાણે વિદેશી દારૂનો જથ્થો લઈ કેટલાક કિસમો પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમી આધારે પાદરા પોલીસનો સ્ટાફ વોચમાં હાઈવે પર ઊભો હતો. આ સમયે બાતમીવાળી સ્કોર્પિયો પસાર થતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે ઊભા ન રહેતા પાદરા પોલીસે તેનો પીછો કરી પાદરાના ફૂલબાગ પાસેથી સ્કોર્પિયો ગાડીને ઝડપી પાડવામાં આવી હતી, જેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો તથા બિયર ટીન મળી આવ્યા હતા. પાદરા પોલીસે ગાડીમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ગાડીમાં નાની મોટી વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ 1752 રંગ બોટલો પોલીસે કબજે કરી હતી. સાથે સ્કોર્પિયો ગાડી રૂપિયા 5,00,000ની મળી કુલ રૂપિયા 7,25,000નો મુદ્દામાલ પાદરા પોલીસે જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બુટલેગરોની પૂછપરછ કરતા તેઓ વડોદરાના યમુના મિલ પાસે પ્રતાપનગરમાં રહેતો કપિલ બાલન તથા વડસર બ્રિજ પાસે રહેતો ચંદુબાબુ બારિયા હોવાનું બહાર આવ્યું હતું. પાદરા પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 17/9/2016 રોજ સાંજના 6:30-1 વાગ્યાના અરસામાં પીઆઈ સાહેબ MK સ્વામી સાહેબની બાતમીના આધારે અમો તથા અમો અમારા સ્ટાફના માણસો સહિત પાદરા જંબુસર રોડ પર આવેલ ફૂલબાગ નાકા પાસે જઈ વોચ રાખેલ દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો ગાડી આવતા અમે તેમને ઊભી રાખેલ, પરંતુ જે ગાડી ઊભી ન રાખતા અમે તેમનો પીછો કરતા જે ગાડીને અમે પકડી પાડી. જે ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂ તથા બિયરની પેટીઓનો જથ્થો મળી આવેલ છે, જે આશરે 2,00,000ની આસપાસનો છે. અને સ્કોર્પિયો ગાડી જે કબજે કરેલ છે જે 5,00,000ની આસપાસનો છે. ટોટલ મુદ્દામાલ જોઈએ તો 7,25,000 જેટલો છે. અને જે આરોપીઓ છે એક મદ્રાસના છે, જે કપિલ નાડર છે, અને ગુજરાતના છે ચંદુભાઈ બાબુભાઈ બારિયા, જેઓને હાલ અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય પ્રવાસી પરિષદ દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય પ્રવાસી પરિષદ દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય પ્રવાસી પરિષદ એક એવું સંગઠન છે કે જે વિવિધ શહેરો રાજ્યોમાં કાર્યક્રમો કરે છે અને સૌનો સાથ મેળવી અભિપ્રાય મેળવે છે। આ યોજેલ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આવેલ મહાનુભાવ દ્વારા મીડિયાને અપાઈ હતી। ભારતીય પ્રવાસી પરિષદ જે એક યુનિક પ્રકારનું અનોખું એક સંગઠન છે, જે ભારતના રાજ્યોમાં વિવિધ શહેરોમાં એ સંગઠનના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો સામાજિક સેવાના થઈ રહ્યા છે અને વધુ સારું બનાવવા માટેના કાયમ માટેના પ્રયત્નો થતા રહ્યા છે અને એના માટે સૌનો સાથ, સૌનું ઇન્વોલ્વમેન્ટ, સૌના અભિપ્રાયો, સૌના મંતવ્યો લઈને આપણે એને વધુ સારું કાર્ય સમાજના માટે કરી શકીએ એ માટેનો એક પ્રયત્ન છે અને આપણા સમગ્ર ભારતના બધા જ રાજ્યોના બધા જ મોટા શહેરોના સૌ પ્રબુદ્ધ નાગરિકો એક ભેગા મળી સારું શહેર બનાવવું હોય, સારા વિચારો, સારો અમલ કરવો હોય તો બીજાને પણ સાંકળીને જરૂરિયાતમંદોને આપણે કેટલી સારી રીતે તેઓને મદદરૂપ બનીએ, આ એક સંગઠનનો એક મુખ્ય હેતુ છે જેમાં નિવાસી પણ જોડાઈ શકે અને નિવાસીઓ અને પ્રવાસીઓ બધા એકત્ર થઈને સારું એવું કાર્ય કરી શકીએ એ માટે આજે પણ એક સંમેલન જેવું આપણે ગોઠવાયું છે। પાદરાના એકલબારા ગામ પાસે આવેલ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલી ઓનિરો કેમિકલ્સ કંપનીમાં સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કંપનીમાં લાગેલી આગની જાણ મહુવડ તથા પાદરા નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવી હતી। પાદરા, મહુવડ અને વડોદરા સહિત એકલબારા ગામની આસપાસમાં આવેલી ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા। આ કંપનીની બાજુમાં આવેલી કંપનીમાંથી પણ પાઇપલાઇન દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ કરવામાં આવ્યા હતા, પરંતુ આગ સ્ટોરરૂમ સુધી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સ્ટોરરૂમનું શટર તોડવા માટે અને સ્ટોરરૂમ પાસે થોડી દિવાલ તોડવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી। 6થી વધુ ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાના કામે લાગ્યા હતા, જ્યાં આ વિસ્તારમાં આવેલી અન્ય કંપનીના અધિકારીઓ અને પાદરા મામલતદાર તથા ગામના સરપંચ આગેવાનો સહિત ગ્રામજનોના ટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા। બીજી તરફ આગને 3 કલાક ઉપરાંત થયા હતા ત્યાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, પરંતુ વરસાદની અસર પણ આગને કાબુ લઈ શકી ન હતી। આમ છતાં ફાયર ફાઈટરો ભર વરસાદે આગને હોલવવાના કામે લાગ્યા હતા। આગના બનાવમાં કંપનીમાં કામ કરતા એક કામદારને હાથ પગ લાગી ગયો હતો અને તેને ડબાસા પાસે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। ઓનિરો કેમિકલમાં તો અચાનક આગ લાગતો જણ થઈ તે અમે ભાગી ચૂક્યા બધા, એક સમય તો બધા ભાગી ચૂક્યા, પણ સમય એવું લાગ્યું કે મને 3-4 જણા હતા તે સોલ્વન્ટ ટેન્ક પાસે આગ ના જાય એના કારણે આગ લાગી। ત્યારે તમે તે પ્લાન્ટમાં હતા? પ્લાન્ટમાં હતા। પાણી મારવા માટે કોશિશ કરો તો પાણીનો વાલ ખોલવા માટે અમે પાઇપ લોબી કરતા હતા, પાણી પાઇપ લોબી કરતા કરતા અમે અંદરથી કેમિકલ આવી એવું સીધું જોરમાં મને આગ મને ખસેડ્યો। કંપનીમાં એમ્બ્યુલન્સ કે એવું કંઈ છે ને? ફાયરની સેફ્ટીના બંબો છે? કંપનીમાં બંબો નથી પણ ફાયર માટે ચારોમાં લાઈન નાખેલી છે। કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓના કારણે કેમિકલની અસર કંપની નજીક રહેતા નગરના રહીશોને થઈ હતી, જેમાં શ્વાસ રૂંધાતો હોવાની તેમજ વોમિટિંગ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના કારણે તેઓને તાત્કાલિક પાદરાના ડભાસા ગામ પાસેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કેટલા લોકો લાયા છે?
કુલ કેટલા લોકોને લાવ્યા છે? અમે 4 જણ લાવ્યા, બીજી ગાડી અમે લગાવ્યા હતા. બીજા તઈ કંપનીમાં ગેસ એવું થયું કે તઈ આગળ બધાને ગેસ આખા કોમ્બો થયેલા અને તે ગેસ લાગ્યો. તે બધા બે બૈરા, બે આદમી, બે છોકરા બધાને લાવ્યા. શું થાય છે, શું પ્રોબ્લેમ, શું થાય છે? વામિટ થાય, ગેસ અંદર જાય ને. હા, કોઈ કાંઈ નથી, વામિટ જ થાય. આજે પાદરા તાલુકાના એનોરો કંપનીમાં એક્સિડન્ટલી ફાયર થતો અમે નગરપાલિકા પાદરા તથા ફાયર ફાઈટર બરોડાથી તાત્કાલિક 6-7 જેટલા ફાયર ફાઈટરો બોલાવી અને આગને કાબૂમાં લેવામાં આવેલ છે. આ દરમિયાન હોસ્પિટલમાં 7-8 માણસો દાખલ કરેલ છે, જેમાં અત્યારે સુધારા પર તબિયત એમને સુધારા પર છે, બીજું કોઈ જાનહાનિ થયેલ નથી. કેટલા કલાક જે અહેમદ બાદ છેલ્લા 3-1 કલાકથી આજ અહેમદ બાદ આગને કાબૂમાં આવેલ છે, કોઈ બીજો ઇસ્યુ છે નહીં. રેડિયો સિટી સુપર સિંગર સીઝન 8 નું એક ખાનગી મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે શહેરના ગેંડા સર્કલ સ્થિત આવેલ સેન્ટર સ્ક્વેર મોલ ખાતે રેડિયો સિટી સુપર સિંગર સીઝન 8 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ઘણા સિંગરોએ ભાગ લઈ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અંગે વધુ માહિતી આયોજકો દ્વારા મીડિયાને આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસે દેશી બનાવટના તમંચા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ ગડખોલ ગામ નજીકની શિવાંજલી સોસાયટી નજીકથી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ શિવાંજલી સોસાયટીમાં જ રહેતા અમનસિંહ નરેન્દ્રસિંહ નામના આરોપીની અટકાયત કરી હતી. પોલીસને તેની પાસેથી રૂપિયા 3,000 કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે તેની પાસેથી પિસ્તોલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. બી સ્ટાફના માણસોને મળેલી બાતમી આધારે શિવાંજલી સોસાયટી ગડખોલ પાટિયા પાસે અમન નામનો ઈસમ પોતાની પાસે દેશી રિવોલ્વર જેવું હથિયાર રાખીને ફરે છે. એ આધારે બી સ્ટાફના માણસો સાથે અમોલ સાથે રહી ઉપરોક્ત શિવાંજલી સોસાયટીમાં આ અમનના ઘરે છાપો મારેલો. એ દરમિયાન આ અમન પોતાની પાસે કંઈક સંતાડીને ભાગવા જતા માણસોએ તેને પકડી પાડી તેની અંગઝડતીમાંથી આ દેશી રિવોલ્વર મળી આવેલી. એ બાબતે તેની પાસે લાયસન્સ કે પરમિટ માગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલું અને એ દેશી રિવોલ્વર કિંમત રૂપિયા
3000ની ગણી પંચોળ ગુરુ કબજે કરવામાં આવેલું અને આરોપીને આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(29) મુજબ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની વિધિસર ધરપકડ કરી વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે અને આ આરોપી સાથે અન્ય કોઈ ઇસમ સંડોવાયેલા છે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. વાઘોડિયા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના 4 રસ્તા ઉપર રાત્રિ દરમિયાન વાઘોડિયા પોલીસને મળેલ બાતમીના આધારે વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત વાહન ચેકિંગ કરી રહી હતી, જેથી તે દરમિયાનમાં એક મોટરસાયકલ ચાલકને રોકીને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા આ પોલીસને વધુ શંકા આ મોટરસાયકલ ઉપર સવાર આવતા વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે વાઘોડિયા પોલીસ સેકન્ડ PSI AM કામડિયાની પૂછપરછ કરતા માહિતી મળી આવેલ કે આ બાઇક ચોરીની છે, જે બોડેલીના વિસ્તારમાંથી ચોરી કરી લાવ્યો હોય તેમ જાણવા મળેલ છે. તેમજ આ આરોપી રાકેશ ગુલાલ નાયક 21 વર્ષ, જે કેસર ગામ તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનો હોય તેમ જાણવા મળેલ છે. સંતોષકારક જવાબ ન આપતા તેને વધુ તપાસ અર્થે તપાસ કરતા તેની પાસેથી જે બાઇક મળી આવેલું તે તપાસમાં બોડેલી ખાતેથી ચોરીને લાવેલું જણાઈ આવે. પછી તેની વધુ તપાસ કરતા વર્ણામા પોલીસ સ્ટેશનના કપુરાઈ ગામેથી તેને ગરભોડ ચોરી કરી હોવાની પણ કબૂલાત કરેલી અને આજથી 18 માસ પહેલાં આસોદ ગામે પણ તેને ગરભોડ ચોરી કરેલી, જે બાબતે તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. તે મુદ્દામાં દીકર કરવા માટેના રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો DNTV. A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksi venture, presents Neelkant Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal gold, diamond. शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम तुरम तुरम करम मजेदार लिज्जतदार सास स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઇવ TV ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઇવ TV ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. जो बनाए आपका भविष्य और उज्जवल, हम हैं ONGC. बरोडा डेरी नु सुगम शुद्ध अने सर्वोत्तम क्वालिटी ना आइसक्रीम, श्रीखंड, गुलाब जामुन अने मन गमते मिठाईयों नु डेस्टिनेशन. बरोडा डेरी नु सुगम, आपनु डेरी, आपनु आइसक्रीम. ए
બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Raceco Circle. Uff, client ka phone tha, par bank mein busy tha, receive nahi kar paya. Business haath se gaya samjho. Arey yaar, ye hamare receptionist 2 minute dusre phone pe busy kya thi? Meri to ek business lead miss ho gayi. Kya aapke call aapke business ke liye important hai? To unhe miss mat hone dijiye. Connect with SSP Communications for virtual number, toll free number and missed call number solution ke saath, jahan ek saath 30 se zyada call attend ho sakte hain. Single number pe aapka business manage ho sakta hai with professional welcome message, transfer call facility jaisi suvidhaon ke saath. For demo contact SSP Communications, call on 7817034885 or visit www.sspcommunications.com. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ડભોઈ તાલુકા સેવા સદન સભાખંડ ખાતે ડભોઈના પ્રાંત ઓફિસર LB બામ્ભણિયાની બદલી સાથે બઢતી થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રાંત ઓફિસર LB બામ્ભણિયાની ડભોઈ વિભાગમાં સુંદર કામગીરી અને તમામ વર્ગ સાથે ભાવના પ્રેમ ઉપરાંત સરકારી તંત્રની જવાબદારી સાથે કાર્ય કરવાની ઉમદા પદ્ધતિથી ડભોઈ વિસ્તારમાં તેઓએ ફરજ દરમિયાન લોકપ્રિયતા મેળવી હતી. જ્યારે તેઓની બદલી અને તેઓને પ્રમોશન મળતા તેઓ કલેક્ટર તરીકે નિમાતા ડભોઈની પ્રજા, ડભોઈના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેઓનું વિદાય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત ઓફિસર LB બામ્ભણિયાએ નગરજનોના તરફથી યોજાયેલ વિદાય સમારંભ સૌથી વધુ તેઓના દિલમાં હર હંમેશ યાદ રહી જશે તેમ જણાવ્યું હતું. સેવા સદન મુકામે મારે બઢતી મળતા ડેપ્યુટી કલેક્ટરમાંથી એડિશનલ કલેક્ટરમાં એ માટે અમારી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી ડભોઈ, મામલતદાર કચેરી વાઘોડિયા, ગામના જુદા જુદા સંગઠનો, ગામની જુદી જુદી સંસ્થાઓ, ગામના જુદા જુદા એસોસિએશનો, બાર મંડળ, પત્રકાર મિત્રો, આ બધા લોકો દ્વારા, નાગરિકો દ્વારા મારો વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવેલ. એમાં ખૂબ બહોળી સંખ્યામાં બધા સંસ્થાના પ્રતિનિધિઓ, આગેવાનો, લોકો હાજર રહેલ છે અને મને જે ભાવભીની વિદાય આપી છે એ વિદાય હું કદી ભૂલીશ નહીં. મેં અહીંયા 4 વર્ષ જેટલું જે કામ કરવાનો મોકો મળ્યો છે એમાં અમારા અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, ગામના લોકો, જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો, નાગરિકો, વિદ્યાર્થી બાળકોનો બધાનો ખૂબ મને સહકાર મળ્યો છે એટલે હું સારું કામ કરી શક્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ લાઈફ કેર હોસ્પિટલમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભાગદોડ મચી જવા પામી હતી. બોડેલીમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં અચાનક ધડાકા થતાં લોકો બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની શંકાને લઈ દર્દી અને તેમના સગાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પણ બાદમાં માલૂમ પડ્યું કે શોર્ટ સર્કિટને લઈને આ બનાવ બન્યો હતો. પણ આ સમયે ગંભીર બાબત એ હતી કે હોસ્પિટલના NICUમાં 2 બાળકો સારવાર લઈ રહ્યા હતા, જેની સારવાર કરવા માટે એક નર્સ પણ આ જ રૂમમાં હતી. પણ રૂમમાં ધડાકાને લઈ ધુમાડાના ગોટે ગોટા હોય આ નર્સ પહેલા તો ગભરાઈ ગઈ હતી, પણ તેને ચિંતા 2 બાળકોને બચાવવાની હતી. જેને હિંમત ના હારતા તેને 2 બાળકોને હાથમાં લઈ બહાર નીકળવાની કોશિશ કરી, પણ દરવાજો બંધ હોય તેને ખોલવામાં ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. નર્સ આ બંને બાળકોને પોતાના જીવની પરવા કર્યા વગર બચાવી લીધા હતા. મેં લાઈફ કેર હોસ્પિટલમાં જોબ કરું છું. તે વખતે હું NICUમાં મારી ડ્યુટી હતી. તે વખતે મેં NICUમાં બેઠી હતી ત્યારે એક ધડાકો થયો. તે વખતે અંદર 2 બચ્ચા હતા અને અંદર બહુ ધુમાડો થઈ ગયો અને બધા ચનગાબી પડ્યા. ત્યારે અમે અંદર બીવી ગયા અને પછી બહારથી આવીને બધા અંદર દરવાજો ખોલ્યો ત્યારે અમને અંદર દેખાયું. પછી બચ્ચા લઈને બહાર ભાગ્યા. પછી એની મમ્મીને જઈને આપી દીધા એમના બચ્ચા.
હોસ્પિટલના તમામે તમામ મેડિકલને લગતા તેમજ વીજ ઉપકરણો નકામા થઈ ગયા છે અને લગભગ 10-12 લાખ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. હોસ્પિટલમાં બનેલા આ બનાવને લઈ પહેલા તો ગભરાયેલા દર્દીઓને ફરીથી એડમિટ કરી સારવાર આપવાની કોશિશ કરાઈ રહી છે અને જરૂરિયાતવાળા દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાની તાજવીજ હાથ ધરાઈ છે. એમજીવીસીએલની બેદરકારીને લઈ બનેલા બનાવથી દર્દીઓમાં હાલ તો ગભરાટ ફેલાઈ ગયો છે. જલ્દીથી જલ્દી આ બાબતનું નિરાકરણ એમજીવીસીએલ લાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આવી રીતે જો ડીપીમાં ફોલ્ટ થયો હતો એના અનુસંધાને અમે જીવીમાં એક કમ્પ્લેન આપવા ગયા હતા અને સુથાર સાહેબને મળીને એક લેખિત અરજી પણ આપી છે. એમને રિસીવ કરીને એ અરજી આપીને હું જેવો આવ્યો છું એવો જ અહીંયા ડીપીમાં ધડાકો થયો. ધડાકો એટલો મોટો હતો કે મોટો ધડાકો થયો, નાસંભાગી થઈ ગઈ, ઉપરથી પેશન્ટ પણ ઉતરી આવ્યા, પેશન્ટના જે સાથે એના રિલેટિવ હતા એ પણ ભાગીને આવી ગયા નીચે. અમે ઉપર આવ્યા અને જોયું તો બહુ ધુમાડો હતો, બ્લાસ્ટ થયો હતો, લોકો ભાગતા હતા. પણ અમારી પ્રાયોરિટી હતી કે ભાઈ એનઆઈસીમાં જે નાના છોકરાઓ બે હતા એને બચાવવા હતા ખાસ કરીને. તો અમારા જે બે સિસ્ટર હતા એ લોકો દરવાજાને લાદ મારીને અંદર ભરાઈ ગયા અને બંને બચ્ચાઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓને એ માતાને સુપ્રત કરવામાં આવેલા છે. બીજું એક નુકસાનના જો અંદાજ કરતા એવું લાગે છે કે 10-12 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયેલું જોવા મળે છે. અગાઉ પણ મહિના પહેલાં આવો બનાવ બન્યો હતો, ગઈકાલે પણ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એની જાણકારી અમે જીઈવીમાં લેખિત અને ઓરલી પણ આપેલી છે. ડભોઇ નગરના સિનોર ચોકડી વિસ્તારમાં રાત્રે લાઇટ વ્યવસ્થા ન હોવાથી અવારનવાર વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આમ તો ડભોઇ નગરના સિનોર ચોકડી પાસે 4 રસ્તા, ડભોઇ ગામમાં જવાનો રસ્તો, તિલકવાડા જવાનો રસ્તો, સિનોર જવાનો રસ્તો, વડોદરા તરફ જવાનો રસ્તો આવેલો છે, જ્યાં રાત્રે અને દિવસે સંખ્યાબંધ વાહન વ્યવહાર અને રાહદારીઓની અવર જવર થતી હોય છે. ત્યારે રાત્રે આ ચોકડી પાસે લાઇટ વીજળીની ન હોય વ્યવસ્થા ન હોવાથી અવારનવાર વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તો વહેલી તકે સરકારી વહીવટતંત્ર અથવા કોઈ સામાજિક સંસ્થાઓ અહીંયા લાઇટની વ્યવસ્થા કરાવે કે પછી સોલાર લાઇટની વ્યવસ્થાઓ કરાવે તેવી વાહન ચાલકો અને રાહદારીઓની માંગ ઉઠવા પામી છે. ડભોઇ નગરના અંદર સિનોર ચોકડી કેડી પેટ્રોલ પંપ પાસે 4 રસ્તા આવેલા છે, જ્યાં કોઈ પણ જાતનો ટ્રાફિક સિગ્નલ નથી, રાત્રે ખૂબ અંધારું હોય છે, જ્યાં એક હેલોજન 2-3 વર્ષ પહેલાં મારેલો, ત્યાર પછી ઉડી ગયા પછી અત્યાર સુધીમાં કોઈ પણ હેલોજન ચાલતો નથી. રાત્રિના સમય દરમિયાન ઘણા અકસ્માતો થાય છે, ઘણા લોકો ફેડલ પણ થયેલા છે, ઘણા લોકો હાથપગો લઈ જાય છે, મોટરસાઇકલવાળાને પણ તકલીફ પડે છે અને ચક્કા જામની પણ સ્થિતિ રહી છે. તો તાત્કાલિક સદંતર અને લાઇટની વ્યવસ્થા થાય અને ટ્રાફિક સિગ્નલની પણ વ્યવસ્થા થાય એવી મારી રજૂઆત છે. કેટલા રસ્તા છે? અહીંયા 4 રસ્તા છે. એક ડભોઇ ગામમાં જવાય છે, એક સરદાર સરોવર કેવડિયા કોલોની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં જવાય છે, કુબેર ભંડારી જવાય છે, પછી આપણા રાજપીપળાથી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પોઈચા, ત્યાં ઘણા લોકો બહુ ખૂબ સંખ્યામાં લોકો જાય છે. તો વારંવાર ટ્રાફિકની સમસ્યા રહી છે, એક્સિડન્ટની પણ સમસ્યા રહી છે. તો આનું તાત્કાલિક નિરાકરણ આવે. રાત્રે ખૂબ અંધારપટ હોય છે, લેડીઝોને પણ જવા આવવામાં તકલીફ પડે છે. તો તાત્કાલિક આ અંધારું દૂર થાય અને હેલોજન મુકાય અને ટ્રાફિક સિગ્નલની લાઇટો પણ થાય એવી મારી રજૂઆત છે. શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા આયોજિત શ્રેષ્ઠ શ્રીજી સ્પર્ધાના વિજેતા ગઈકાલે અમીન પાર્ટી પ્લોટ ખાતે જાહેર કરાયા હતા. શ્રેષ્ઠ શ્રીજી સ્પર્ધાની વિજેતા મંડળોની જાહેરાત કરવા અમીન પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દ્વારકેશ લાલજી મહારાજ, રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, RSPના ઉપાધ્યક્ષ નલિન મહેતા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીતશે આપણું મંડળના ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત રખડતા ઢોરોની અડફેટે મોતને ભેટનાર બે યુવકના પરિવારજનોને 25,000 ચેક અર્પણ કરાયા હતા. સમગ્ર સ્પર્ધામાં 700 મંડળોએ ભાગ લીધો હતો, જે પૈકી 460 મંડળો ઓનલાઈન રજીસ્ટર હતા, જેમાં પ્રથમ ઇનામ 1,11,111 સૌથી વધુ વોટ મેળવી સુભાનપુરાના યંગસ્ટરે ગ્રુપે જીત્યું હતું. અને અમને બહુ ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમે આ પહેલા નંબર પર 1,11,111 રૂપિયા જીત્યા. તેની માટે અમે તનતોડ મહેનત કરી છે, રાત્રે ખાવાનું સવારે જમવાનું કશું જોયા વગર અમે ખાલી ને ખાલી વોટિંગ કરાવ્યું છે. અમે અમારા મંડપ પર આવતા દરેક ભક્તજનો પાસે વોટિંગ કરાવ્યું છે. અમે કોઈ ફ્રોડ વોટિંગ પણ નથી કરાયું.
રાજેશ ભાઈ ના આયોજન પર અમે ખૂબ ખૂબ અભિનંદન એમને પાઠવીએ છીએ, કારણ કે એમનું સારું એવું આયોજન હતું, જેથી દરેક અમારા જેવા નાના મોટા દરેક મંડળોને એ દર વર્ષે સહાય કરતા જ હોય છે આવા નાની મોટી રીતે. પણ આ વખતે આ એક આયોજન બહુ વ્યવસ્થિત રીતે એમને યોજ્યું, તેની માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જ્યારે ગોરવાના પંચમ યુવક મંડળે 11,096 વોટ 51,111 નું ઇનામ મેળવ્યું હતું. ત્રીજા નંબરે રામેશ્વર યુવક મંડળ તથા ચોથા નંબરે, પાંચમા નંબરે સાઈ અર્પણ યુવક મંડળ અને સીઝાવર ગ્રુપ રહ્યા હતા. જ્યારે લકી ડ્રો કરી 21 ભાગ્યશાળી ઇનામો પણ આપવામાં આવ્યા હતા. મને એવું લાગે છે કે સૌથી મોટી એક નિર્ણાયક જે હતું કે ગણપતિનો આજે જે પ્રમાણે એક લકી ડ્રો સાથે સાથે www. કરીને જે વેબસાઇટ જે લોન્ચ કરેલી હતી, તમે જુઓ છો કે ઓછામાં ઓછા 5,000 થી 7,000 યુવાનો એકી સાથે અહીંયા આવ્યા, સાથે સાથે લકી ડ્રોના 21 મંડળોને ઇનામ મળ્યા. અને પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પહેલા નંબરે યંગસ્ટર, સેકન્ડ નંબરે પંચમ, ત્રીજા નંબરે રામેશ્વર યુવક મંડળ, ચોથા નંબરે હરિઓમ નગર મંડળ અને પાંચમા નંબરે સિઝલર, અને 21 મંડળ જે અહીંયા છે એવું કે વડોદરા શહેરના યુવાનોને એક યુથ, એક સોશિયલ એક્ટિવિટી, જે પોતાનો સમય જે ગણપતિ દરમિયાન કદાચ આમ તેમ થતો હતો, એની જગ્યાએ 1,25,000 જેટલા વોટ લોકોએ ફક્ત 10 દિવસમાં નાખ્યા. વડોદરા શહેરના દરેક જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાવલી પોલીસના દબંગ ઈનો ભોગ બનેલ યુવાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા સાવલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાવલી તાલુકાના વસંતપુરા ગામે રહેતા સંદીપ જેસડિયા નામના યુવાનને સાવલી પોલીસ મથકના PSI દ્વારા ખોટી રીતે કોઈ પણ ગુનામાં ફસાવી દઈ તારું એન્કાઉન્ટર કરી દેવાની ધમકી તથા જ્યારે પણ સાવલી વિસ્તારમાં જોવા મળે એટલે PSI દ્વારા જાહેરમાં મારઝૂડ કરી અપમાનિત કરતા હોય, જેને લઈ પોલીસનો ભોગ બનેલ યુવાને સાવલી PSI વિરુદ્ધ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેવો આક્ષેપ સંદીપ જેસડિયા દ્વારા કરવામાં આવ્યો છે. ગઈકાલે સંદીપ સાવલીના સૌરાષ્ટ્ર ફરસાણની દુકાને ઊભો હતો, તે દરમિયાન સાવલી PSI આવી પહોંચ્યા હતા અને દુકાને ઊભેલા સંદીપને ગાળો આપી ફેટ પકડી ઘસેડીને પોલીસ વાનમાં બેસાડવાનો પ્રયત્ન કરતા લોક ટોળા ભેગા થઈ જતા સંદીપને છોડી મૂક્યો હતો, જેને લઈ સંદીપ દ્વારા વડોદરા DSP થી લઈ ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. જો આવનાર 24 કલાકમાં સાવલી PSI સામે કડક પગલાં ભરવામાં નહીં આવે તો તારીખ 19/9/2016 ને બપોરે 1 કલાકે કલેક્ટર કચેરી વડોદરા ખાતે પોતે આત્મવિલોપન કરી લેશે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હું સંદીપ જેસડિયા, રહેવાસી સાવલી, જિલ્લો વડોદરા. આજથી 6 માસ પહેલાં મેં સાવલી PSI HN હાજરા વિરુદ્ધ મારું એન્કાઉન્ટર અને નાણાં પડાવવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરેલ હતી, જેનો અંગત અદાવત રાખી સાવલી PSI HN હાજરાએ આજ રોજ તારીખ 17/9/2016 રોજ જાહેરમાં મારા અપહરણનો પ્રયાસ અને અપશબ્દ બોલી માનસિક ત્રાસ આપતા હોય જેની ફરિયાદ મેં આજ રોજ વડોદરા DSPને આપેલ છે. અગાઉ પણ આપેલ ફરિયાદનું કોઈ નિરાકરણ નહીં આવતા હું માનવ અધિકારના ભંગનો ભોગ બનેલ છું. જો આગામી 24 કલાકમાં આ સાવલી PSI HN હાજરા વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હું તારીખ 19/9/2016 રોજ સોમવારે બપોરે 1 વાગે કલેક્ટર કચેરી વડોદરા ખાતે મારા પ્રાણનો ત્યાગ આપવાની મારે ફરજ પડશે. જ્યારે આ વિશે સાવલી પોલીસ PSI ને પૂછતા તેઓએ જણાવેલ કે સંદીપ એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો યુવાન છે અને અનેક ગુનામાં સંડોવાયેલો છે. અમારી પોલીસની કામગીરીથી બચવા આવા સ્ટંટ કરતો હોવાનું PSI એ જણાવ્યું હતું. સંદીપ જેસડિયા મૂળ સૌરાષ્ટ્રનો છે, ત્યાં ઉપર 307 નો ગુનો દાખલ થયેલો, ત્યાંથી તળી પાર કરી અને અહીંયા મોકલી આપવામાં આવ્યો છે. અહીંયા એના વિરુદ્ધમાં રેતી ચોરીના ગુના દાખલ થયા છે, 302 નો ગુનો દાખલ થયો છે, GB ના કર્મચારીને મારવા ઉપરનો ગુનો દાખલ થયો છે. આમ ઘણા પ્રકારના ગુના દાખલ થયા છે, તેમાં અવારનવાર પોલીસને ધમકીઓ આપવી આવા પ્રકારની પ્રવૃત્તિ આ માણસ કરે છે અને પોતે પત્રકાર હોવાનો ગેરફાયદો ઉઠાવીને પત્રકાર ભૂતકાળની અંદર પત્રકારનું કોઈ લાયસન્સ મેળવી લીધું, એના સાથે સરકારી અધિકારીઓને ગમે તે રીતે એનકેન પ્રકારે દબાવવાની માનસિકતા ધરાવવાવાળો આ ઇસમ છે. પોલીસને હાલમાં તેના વિરુદ્ધમાં દલિતોને છેલ્લા 2 વર્ષ 1.5 વર્ષ પહેલાં એક દલિતને આ લોકોએ જાહેરમાં મારી નાખેલો હતો એ બાબતનો બોર્ડ કેસ પર હોય એને આ લોકો એનકેન પ્રકારે ધમકી આપી લો લાલજ આપી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરે છે એ બાબતે એને પોલીસ સ્ટેશને આવવા લાવવા
પોલીસ સ્ટેશન આવા જણાવતા બે સજ્જન માણસો કીધું કે અમે લઈને આવીએ છીએ, એ પોલીસ સ્ટેશન ના ઉપડે, પોલીસ પોતાના ઉપર એક્શન ના લે, એના માટે એ ગેરકાયદેસર રીતે ખોટી પ્રવૃત્તિઓનો આધાર લઈ અને ખોટી ખોટી રજૂઆતો કરે છે. આખા તાલુકાની પ્રજાને ખબર છે કે આ માણસ ગેરકાયદેસર ધંધા કરે છે, ચોરી છુપીથી કરે છે, એટલે પોલીસ એના ઉપર કોઈ એક્શન ના લે એના કારણે એને આવું એક સ્ટંટ ઊભો કરેલો છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડભોઈ રોડ ઉપરના ગણેશ નાકા પાસે ધોરણ 9ની વિદ્યાર્થિનીને કારમાં બેસાડી આદરૂ લેવાનો પ્રયાસ કરતા યુવકની પાણીગેટ પોલીસે કરી ધરપકડ. વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પાણીની લાઇન લીકેજ થતા હજારો ગેલન પાણી વેડફાયું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.